पाठेक नावडी चाली। एक वार देड़को पीलू उंदर कीड़ी अने भूमरो बधा फरवा माटे निकल्या। आ देड़को छे पीलू कीड़ी उंदर भूमरो फरवा माटे निकल्या। हवे तेओ फरता फरता एक तळाव पासे आव्या। तळावमां पाणी जोई अने देड़काने कूदवानुं मन थई गयुं अने देड़को पाणीमां कूदी पड्यो। હવે આ દેડકો પાણીમાં કૂદી પડ્યો પછી પીલું ઉંદર કીડી અને ભમરાએ કહ્યું કે અમને તરતા આવડતું નથી। પછી એમણે કીધું કે ચલો આપણે એક નાવડી બનાવીએ। હવે નાવડી બનાવવા માટે શું શું જોઈએ? એટલા માટે પીલું ઉંદર કીડી અને ભમરો પાણીમાં કૂદી પડ્યો તેથી પીલું ઉંદર કીડી અને ભમરાને ખરાબ લાગ્યું। હવે પીલાને થયું કે ચલો આપણે એક નાવડી બનાવીએ એટલે પીલું ઝડપથી પાંદડું લઈને આવ્યું, ઉંદર અને એક નળિયેરની કાચલી લઈને આવ્યું, કીડી દોરી લઈને આવ્યું અને બધાએ ભેગા થઈ અને નાવડી બનાવી। તે બનાવવા માટે બધા કામે લાગી ગયા। હવે જો તેમણે પાણીમાં નાવડી તરતી મૂકી અને બધા તેમાં બેસી ગયા। એ બધાને તરતા જોઈ અને દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને તેણે જોયું કે બધા પાણીમાં તરે છે નાવડીમાં। તે જોઈને તે દોડતો પાણીમાં દોડવા લાગ્યો પણ નાવડી સુધી પહોંચી શક્યો નહીં। હવે જો આ સ્વાધ્યાય છે, આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પ્રશ્ન એક, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યું? તો કીડી અને ભમરા સાથે દેડકો પીલું અને ઉંદર ફરવા માટે નીકળ્યા। પાણીમાં કોણ કૂદી પડ્યું? તો પાણીમાં દેડકો કૂદી પડ્યો। તરતા કોને કોને આવડતું નહોતું? તરતા કીડી ભમરો પીલું અને ઉંદરને આવડતું નહોતું। પીલું ઝડપથી શું લઈને આવ્યું? તો પીલું ઝડપથી પાંદડું લઈને આવ્યો। નાવડી બનાવવા કોણ શું શું લઈ આવ્યું? તો પીલું પાંદડું લાયો, ઉંદર નાળિયેરની કાચલી લાયો, ભમરો દોરો લાયો અને કીડી તણખલું લાવ્યું। પ્રશ્ન બે, ઉદાહરણ મુજબ વાક્યનો પ્રયોગ કરો। દેડકો, તો દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે। હવે ચકલી, તો ચકલી શું કરે? ઘરમાં ચીંચી કરે। ઉંદર શું કરે? ઉંદર દરમાં ચૂંચું કરે। હવે આ બીજા વાક્ય તમારે એ રીતે બનાવવાના અને લખવાના। ચલો હવે નીચેનું જુઓ તો શું છે ચિત્ર? આ શેનું ચિત્ર આપેલું છે? તો બાગનું ચિત્ર છે આ। હવે બાગમાં શું શું છે તે આપણે જોઈશું। ચિત્ર શાનું છે? બાગનું। છોડ કોણ રોપે છે? તો છોડ છોકરી રોપે છે। છોકરો શું કરે છે? તો આ છોડ રોપ્યો છે તેને છોકરો પાણી પાવે છે। તમને કેટલા વૃક્ષો દેખાય છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ। તો બાગમાં છ વૃક્ષો દેખાય છે। ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? તો ચિત્ર દ્વારા આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ। વૃક્ષ વિશે બીજા બે સૂત્રો લખો। તો એક બાળ વૃક્ષ વાવે છે અને વૃક્ષ જ્યાં હરખાય ત્યાં સમૃદ્ધિ લહેરાય છે। પ્રશ્ન પાંચ, બોલું કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો। બોર્ડ, રાફડો, દર, માળો, વાડો અને ઘર। ઉંદરનું રહેઠાણ શું છે? તો દર છે। વાઘ વરુનું રહેઠાણ કયું? બોર્ડ। પંખી જળ પર રહેવા બાંધે છે તે શું કહેવાય? તો માળો કહેવાય। બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તેને શું કહેવાય? તો વાડો કહેવાય। માણસનું રહેઠાણ કયું? તો ઘર। અને સાપનું રહેઠાણ કયું? તો રાફડો। હવે પ્રશ્ન છ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। શાકભાજી, પંખી, રંગ, ઋતુ, માંસ, ફળ અને સંબંધ। હવે એક પ્રશ્ન, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ શું કહેવાય? તો માસ કહેવાય, માસ એટલે મહિનો।
सफरजन दड़म केरी ए शू कहवाय तो फल कहवाय। रातो पीळो लाल ए शू छे रंग छे। शियाळो उनाळो चोमासु ए ऋतु कहवाय। काका फुआ मासी ए शू कहवाय तो संबंध कहवाय आपणा। दूधी करेला भींडा ए शाकभाजी छे। मोर पोपट काबर ए पंखीना नाम छे। प्रश्न सात, सूचना मुजब करो। एक, क अक्षर थी शुरू थती घर मानी पांच वस्तु ना नाम लखो। अबे कथी शुरू थतो होय तेवा तमारे पांच नाम लखवाना घरना अने ते शू उपयोग में आवे छे ते तमारे लखवानुं।